કાલોલ નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો પગપેસારો યથાવત. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પંચમહાલના કાલોલ નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના 3 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. કાલોલ નગરમાં પહેલા કોલેજ નજીક આવેલી સાધના સોસાયટીમાં રહેતા 55 વર્ષના શાહ જીતેન્દ્રભાઈ કલ્યાણદાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ કાલોલમાં લગાતાર બીજા દિવસે કાલોલના શેઠ ફળિયાની 53 વર્ષની એક મહિલાનો તથા ગ્રામ્ય વિસ્તારના કંડાજ ગામમાં 42 વર્ષની એક મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. કાલોલની સાધના સોસાયટીમાં થોડા દિવસ પહેલા 50-60 લોકો ભેગા મળી પાર્ટી કર્યાનું જાણવા મળ્યું હતું. આ વાત જાણીને પાર્ટીમાં આવેલા લોકો અને કાલોલની જનતા ભયભીત જોવા મળી હતી. કાલોલમાં છેલ્લા 2 દિવસથી કોરોનાનો એક એક કેસ વધતા જતા પંચમહાલ જિલ્લા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું હતું અને કાલોલ સાધના સોસાયટીથી શેઠ ફળિયામાં અને ત્યાંથી કંડાજ આરોગ્ય કર્મચારીઓ, નાયબ કલેક્ટર, કાલોલ મામલતદાર સહિત આરોગ્ય કર્મચારીઓની અવરજવરની કાલોલમાં દોડધામ મચી. અચાનક વરસાદી માહોલ સાથે કોરોનાના કેસ વધતા કાલોલ નગરની જનતામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કાલોલ તાલુકાના અમુક ગામો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે અને હવે અમુક ગામો બાકી છે ત્યાં પણ પોઝિટિવ કેસો મળવાના ચાલુ થઈ ચૂક્યા છે, જ્યારે કાલોલમાં હવે કેસનો વધારો જોવા મળી રહ્યો છે. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ, પંચમહાલ.